કોરોનાની મહામારીને ધ્યાને લઈને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ એમ ચાર મોટા શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા હાલ રાત્રિ કર્ફ્યુ અમલી છે. ત્યારે આગામી 15 ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કર્ફ્યુ લંબાવાયો છે. જોકે તે સમયમાં ફેરફાર કરાયો છે અને રાત્રે 10ની જગ્યાએ 11થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવ્યો છે. તે 1 ફેબ્રુઆરીથી અમલમાં થશે. ગુજરાત સહિત દેશમાં COVID-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તારીખ 27 જાન્યુઆરીના બહાર પડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તારીખ 1 ફેબ્રુઆરીથી તારીખ 28 ફેબ્રુઆરી સુધી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવ્રત ચાલુ રાખી શકાશે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં આગામી તારીખ 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ COVID-19 અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમજ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેક્ટ ફોર COVID-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગુજરાતના ચાર મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની છૂટ અપાય છે, એટલે કે સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, જે આગામી 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. હાલમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી છે, જે સાથે લગ્ન સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના 50% થી વધુ નહીં, પરંતુ હવે 100ની જગ્યાએ મહત્તમ 200 વ્યક્તિઓની જ મર્યાદામાં સમારોહ પ્રસંગનું આયોજન કરી શકાશે તેમ જણાવ્યું છે. અઝર કુરશી, 10 ન્યૂઝ.